अलैकुम विद्यार्थियों, धोरण चार आसपासनी स्वाध्याय पोथी में आपरे पेज नंबर 83 थी 87 सुधी चलावीशु। विद्यार्थियों तो चालो विद्यार्थियों 25मो प्रकरण मारो जिल्लो। नीचेना दरेक प्रश्नों उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेरो क्रम अक्षर प्रश्ननी सामे आपेला बॉक्स में लखो। गुजरात में वस्तीनी दृष्टिए अमदावाद जिल्लो कया स्थाने छे? तो अ प्रथम अमदावाद शहरनी स्थापना कया बादशाहे करी हती? क अहमद शाह। अमदावाद जिल्लानी पश्चिम दिशा में क्यों जिल्लो आवेलो छे? ब सुरेन्द्रनगर। अमदावाद जिल्ला में शानू अभयारण्य आवेलू छे? क पक्षी अभयारण्य। गुजरातना कुल केटला जिल्ला छे? गुजरातना कुल 33 जिल्ला छे। द गुजरातनो विस्तारनी दृष्टिए सौथी मोटो जिल्लो क्यों छे? तो सौथी मोटो जिल्लो कच्छ छे। गुजरातनो विस्तारनी दृष्टिए सौथी नानो जिल्लो क्यों छे? तो ब डांग। कच्छ विस्तार जिल्लाना कुल केटला तालुका छे? ब 10। अमदावाद जिल्लामां कया स्थले सात नदीओना संगम स्थाने मेळो भराय छे? ड वोठा। जिल्ला पंचायतना वहीवटी वडाने शू कहे छे? अ जिल्ला विकास अधिकारी। योग्य शब्द वडे नीचेना दरेक विधानमां खाली जग्या पूरो। अमदावाद जिल्लानी सौथी मोटी नदी खाली जग्या छे? साबरमती। वोठामां थता सात नदीओना संगम स्थानने खाली जग्या कहेवामां आवे छे? सप्तसंगम। अमदावाद खाली जग्यानो उद्योग माटे जाणीतुं शहर छे? सूतराउ कापड़। अमदावाद जिल्लानुं मुख्य मथक खाली जग्या छे? अमदावाद। कच्छ जिल्लानुं मुख्य मथक खाली जग्या छे? भूज। मिनर्क देवी विरम गाममां खाली जग्या तरह बंधायुं हतुं? मंसूर। मुनसर। गुजरातनो ऊंचामां ऊंचो पर्वत खाली जग्या छे? गिरनार। गिरनार पर्वत पर खाली जग्या जिल्लामां आवेलो छे? जूनागढ़। धोरकानुं मलाव तळाव खाली जग्याए बंधाव्युं हतुं? मिनर देवी। बनासकांठा जिल्लामां खाली जग्या तालुकाना बलाराम अभियान आवेलुं छे? पालनपुर। નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। અમદાવાદ જિલ્લાનું સૌથી મોટું શહેર ગાંધીનગર છે? ખોટું। ગુજરાત સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં આવેલું છે? સાચું। ગિરનાર પર્વતનું દત્તરાય શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણાય છે? સાચું। મોઢેરાનું સૂર્યમંદિર જાણીતું છે? સાચું। પંચમહાલ જિલ્લામાં મકાઈનો પાક ઉગાડવામાં આવતો નથી? ખોટું। અમીરગઢ તાલુકામાં જેસો રીચ અભયારણ્ય આવેલું છે? સાચું। બંધ બેસતા જોડકા રચો વિતર મલાવ તળાવ ક આવશે? ધોળકા। સાબરમતી આશ્રમ ડ મહાત્મા ગાંધી। પક્ષી અભયારણ્ય ઈ નળ સરોવર। પુરાતન સંસ્કૃતિનો અવશેષ અ લોથલ। માગ્યા મુજબ ઉત્તર લખો ગુજરાત જિલ્લાનું અને તેમના મુખ્ય મથકોની યાદી લખો। અમદાવાદ તો મુખ્ય મથક અમદાવાદ, અમરેલીનું અમરેલી, અરવેલીનું મોડાસા, આણંદનું આણંદ, કચ્છનું ભુજ, ખેડાનું અણરિયાત, ગાંધીનગરનું ગાંધીનગર, ગીર સોમનાથનું વેરાવળ, છોટાઉદેપુરનું છોટાઉદેપુર, જામનગરમાં જામનગર, જૂનાગઢનું જૂનાગઢ, ડાંગ આહવા, તાપી વ્યારા, દાહોદ દાહોદ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયા, નર્મદા રાજપીપળા, નવસારી નવસારી, પંચમહાલ ગોધરા, પાટણ, પીર, પોરબંદર, બનાસકાંઠા, પાલનપુર, બોટાદ, ભરૂચ, ભાવનગર, મહિસાગર, લુણાવાડા, મહેસાણા, મોરબી, રાજકોટ, વડોદરા, વલસાડ, સાબરકાંઠા, હિંમતનગર, સુરત, સુરેન્દ્રનગર। તમારા જિલ્લામાં જોવાલાયક સ્થળોના નામ લખો। આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, સીદી સૈયદ નિઝારી, ગાંધી આશ્રમ, સાયન્સ સિટી, સિવરફંડ, કાંકરિયા। તમારા જિલ્લામાં ભરાતા મેળાઓના નામ લખો। તે તમારા જિલ્લામાં ભરાતા હોય એવા કોઈ પણ ચાર મેળાઓના નામ તમારે જાતે લખવાના છે। વિદ્યાર્થીઓ તમારા જિલ્લાના પાંચ ઐતિહાસિક સ્થળોના નામ લખવાના છે, બરાબર? તમારા જિલ્લા જેવી કે વડોદરા છે, એવી રીતે આપણે કમાટી બાગ છે, સયાજી બાગ છે, સાયન્સ સિટી છે, બરાબર છે, એમએસ યુનિવર્સિટી છે, અલગ અલગ આપણા વડોદરા જિલ્લામાં તમારે જોવાલાયક સ્થળો એવા ઐતિહાસિક સ્થળોના નામ તમારે લખવાના છે।
તમારા જિલ્લાના વિવિધ ક્ષેત્રોના 5 વ્યક્તિ વિશેષના નામ લખો. વ્યક્તિ વિશેષનું નામ, ક્ષેત્રનું નામ તે તમારે જાતે લખવાનું છે. વિદ્યાર્થીઓ, તમારા જિલ્લામાં એ સાહિત્યકાર, લેખકો, કવિઓના નામ લખો, બરાબર છે, એ પણ તમારે જાતે લખવાનું છે. તમારા જિલ્લાના વિવિધ રમતોના ક્ષેત્રફળ નામાંકિત ખેલાડીઓ, રમતવીરોના નામ લખો. કોઈપણ 5 તો મનીષા મહેતા, નિકિતા ભારદ્વાજ, રમતનું નામ ટેનિસ, નમન પારેખ, ચાંદની પાટવા, સ્કેટિંગ, ગૌરાંગ મહેતા, સુરેશ દવે, ચેસ, વિનાશા, કીર્તિદા પટેલ હોકી, અને રવિન્દ્ર જાડેજા અને પાર્થિવ પટેલ ક્રિકેટ. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તમારા જિલ્લાના ગુજરાતના કયા ભાગમાં આવેલો છે? અમારા જિલ્લો ગુજરાતના મધ્ય ભાગમાં આવેલો છે. તમારા જિલ્લાની ઉત્તરે કયા કયા જિલ્લાઓ આવેલા છે? અમારા જિલ્લાની ઉત્તરે મહેસાણા, ગાંધીનગર જિલ્લા આવેલા છે. તમારા જિલ્લામાં કેટલા તાલુકા છે? કયા કયા? અમારા અમદાવાદ જિલ્લાનું કુલ 10 તાલુકા છે, જેમાં સિટી દસકોઈ, માંડલ, દત્રોજ, વીરગામ, સાણંદ, બાવળા, ધોરકા, ધંધુકા વગેરે. સાબરમતી નદી ક્યાંથી નીકળે છે અને કોને મળે છે? સાબરમતી નદી અરવલ્લી પર્વતમાંથી નીકળી વોઠા આગળ ખંભાત અખાતને મળે છે. તો વિદ્યાર્થીઓ, તમારે પેજ નંબર 83-87 સુધી વિદ્યાર્થીઓ સ્વાધ્યાય પોથીની અંદર તમારે લખવાનું છે. 83-87 સુધી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. અલ્લાહ હાફિઝ.